એનર્જી મોર્નિંગ. આપણા દેશનું સદભાગ્ય છે કે નસીબમાં માને છે, આપણા દેશનું દુર્ભાગ્ય છે કે એ નસીબમાં માને છે. આ બેમાંથી કયું વાક્ય સાચું? જો તમે સદભાગ્ય ગણો તો એ તમે પ્રારબ્ધવાદી, અને દુર્ભાગ્ય ગણો તો એ તમે પ્રારબ્ધવાદી. ખરેખર ભાગ્ય જેવું, ડેસ્ટિની જેવું કંઈ છે કે નહીં એ બહુ જ રહસ્યમય સવાલ છે. જ્યારે પણ કોઈ સંકટ આવે, કોઈ તકલીફ આવે, ત્યારે નસીબને દોષ દેવો એ આમ આદમી માટે, એવરેજ ભારતીય માટે બહુ જ સહજ છે. હશે જેવા આપણા નસીબ, એમ કહીને માણસ દુઃખ સ્વીકારી લેતો હોય છે. માણસ કેમ નસીબ પર છોડી દે છે? કારણ કે અમુક સવાલોના જવાબ જ નથી મળતા. મારી બેસ્ટ ફ્રેન્ડ નો ગઈકાલે ફોન આવ્યો. એ બે દિવસથી અપસેટ હતી. હિંમત ભેગી કરીને એને મને ફોન કરેલો, માત્ર એટલું કહેવા કે એને એક સંબંધી અમેરિકામાં રહે છે, ન્યુયોર્કમાં. એ લેડીના હસબન્ડનું થોડા જ સમય પહેલા અવસાન થયું, અને 4 દિવસ પહેલા 22 વર્ષનો દીકરો, જેને માર્ચમાં કોરોના થયેલો અને સાજો પણ થઈ ગયો હતો, પણ 4 દિવસ પહેલા એક જ મોમેન્ટમાં, એક જ ક્ષણમાં એ ગુજરી ગયો. કોઈ એક્સિડન્ટ નહીં, ઘરમાં જ ઉભો હતો ને સડનલી પડી ગયો. તમારી નજર સામે કોઈ જ દેખીતા કારણ વિના તમારો જુવાન જોત દીકરો ગુજરી જાય, એ માં પર શું વીતે? ઉપરથી માં અત્યારે ક્વોરન્ટાઇન છે, કારણ કે જ્યાં સુધી ઓટોપ્સી રિપોર્ટ ના આવે કે કોવિડથી ડેથ થયેલી કે નહીં, ત્યાં સુધી આઇસોલેશનમાં છે. કોઈ રિલેટિવ એમની સાથે છે નહીં, કોઈ એમને મળી શકે એમ નથી. હવે આ બેન સાથે આવું કેમ થયું? આનો શું જવાબ? 5-1 દિવસ પહેલા મેં એક દોસ્તીનો કિસ્સો વાંચ્યો ન્યૂઝપેપરમાં. બે શ્રમિક મિત્રો સુરતથી નીકળ્યા મધ્યપ્રદેશ જવા માટે. ટ્રકમાં પાછળ ઉભા રહેવાના 4-4 હજાર ચૂકવ્યા. હવે એમાંથી એક મિત્રને હીટ સ્ટ્રોક થયો, લૂ લાગી ગઈ, ઉલટી થઈ. ટ્રકમાં બાકી બધા ઉભેલા ગભરાઈ ગયા. અરે હટાવો હટાવો, ઇસકો કોરોના હૈ, કોરોના હૈ, એમ કરીને ઉતારી મૂક્યો. હવે એનો દોસ્ત કે હું મારા ભાઈબંધને તો નહીં જ છોડું, એ ઉતરી ગયો દોસ્તની સાથે હાઈવે પર. બિચારો ગાડીઓને રોકે, કોઈ ઉભું ના રહે. એના મિત્રએ એના ખોળામાં પ્રાણ ત્યાગી દીધા. કોઈ ફૂટપાથ પર ઉભા ઉભા એનો ફોટો લીધો કે એક દોસ્તે બીજા દોસ્તના ખોળામાં જીવ છોડ્યો. મધ્યપ્રદેશના શિવપુરીમાં હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થયું ત્યાં સુધી એ ભાઈબંધની જોડે જ રહ્યો. મૃત્યુ પામ્યો એ હિન્દુ અને મદદ કરી એ મુસ્લિમ હતો. હવે તમે વિચારો કે આ મિત્ર શું વિચારીને એના દોસ્તના મૃત્યુને સ્વીકારશે? એ મોતને માત્ર શારીરિક વૈજ્ઞાનિક ઘટના તરીકે જોશે, જોઈ શકશે? પણ સમય જતા પ્રારબ્ધ પર છોડશે ને? કોના પ્રારબ્ધમાં કેટલું દુઃખ લખાયું છે કોને ખબર? શા માટે 22 વર્ષનો દીકરો ગુજરી ગયો એનું શું કારણ શોધીશું? કર્મની થિયરીમાં જઈશું તો કેટલાય સારા લોકોને કેન્સર નથી થતું, કેટલાય સારા લોકોને જીવલેણ રોગ નથી થતા. આપણને પ્રશ્ન એમ થાય કે એ તો કેટલા સારા હતા આમને, પણ એ તો બહુ ભલા, બહુ સારા સ્વભાવના હતા, કદી કીડીએ નથી મારી એમણે, એમને કેન્સર થયું. હવે તમે વિચારો કે એમના સગાવાલા, એમના મિત્રો એ પોતાના મનને કેવી રીતે મનાવતા હશે? અમુકના મનનું સમાધાન થાય અને અમુકને ઘા રહી જાય, ઘા કદી રૂઝાય નહીં. જે જલ્દી સ્વીકારી લે એ બાકીની જિંદગીને સારી રીતે જીવી શકે, જે ન એક્સેપ્ટ કરી શકે એ પીડાયા કરે, એ દૂજતો ઘા બને. આખી વાત કહેવાનું પ્રયોજન એ કે દોસ્ત, નસીબ એ સાધન કે સંપત્તિથી માપવાની વસ્તુ નથી. નસીબદાર તો એ જેનો દિવસ સ્માઇલથી ઉગે છે ને આખો દિવસ શાંતિથી, સુખમાં, સહજતાથી પસાર થાય છે. સદનસીબ એ કે જેને ધીરજ અને સમતાના ગુણો મળ્યા હોય, દિવસની દરેક મોમેન્ટને માણી શકતા હોય, પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકારી શકતા હોય. નસીબદાર એ જેને પ્રેમાળ પ્રિયજનો મળ્યા હોય, જે એની પડખે ઊભા હોય સુખમાં ને દુઃખમાં. નસીબદાર એ જે દરેક કામમાં ઈશ્વર ઈચ્છાને જોઈ શકે, પચાવી શકે, ડગે નહીં. મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.